સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી થઈ રહી છે ત્યારે શહેરની સ્વચ્છતાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા સાવ નહીવત પ્રમાણમાં કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાને સ્વચ્છતાની સારી કામગીરી કરવા બદલ સ્વચ્છતા નગરનો બીજા નંબરનો એવોર્ડ આપવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક લોકો તો ગંદકી અને કચરાનો સામનો કરી રહ્યા છે એક તરફ નગરપાલિકાને સ્વચ્છ નગરનો બીજો નંબર આપવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શહેરમાં થતી ગંદકી અને અતિ કચરાનું પ્રમાણ ત્યારે લોકો વિચારી રહ્યા છે કે આટલી ગંદકી હોવા છતાં નગરપાલિકાને શું જોઈને બીજો નંબર આપવામાં આવ્યો છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો પણ જોવા મળે છે તો પ્રતિબંધ છે ક્યાં સ્થાનિક લોકોની ફરિયાદ ઉઠી છે કે નગરપાલિકાની સ્વચ્છતાની કામગીરી સાવ ખાડે ગઈ છે નગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા સ્વચ્છતા બાબતે લેખિક અને મૌખિકમાં અનેક રજૂઆતો પણ કરી છે છતાં પણ એવું લાગે છે કે આરોગ્ય વિભાગ ગાઢ નિંદ્રામાં સૂતું છે ગંદકીના કારણે ઉપલેટા શહેરમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યા છે સ્વચ્છતા માટે જે કચરાની ગાડીઓ ટીપરવાન ચલાવવામાં આવે છે તે કાયમી ધોરણે

આજે અહીંયા ડેન્ગ્યુના કેસ એટલા બનેલા છે આજ મારા પોતાની ઘરની અંદર ત્રણ કેસ બનેલા છે ડેન્ગ્યુના પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી આજ રોડની સમસ્યા એવડી જ છે કે રોડમાં પાસ થઈ ગયેલા છે તીજ ચીજ છતાંય કોઈ બનાવવા આવતું નથી તો અમારી રિક્વેસ્ટ છે કે કાંઈક તમે અમારામાં થોડું ઘણું ધ્યાન દીઓ આ તમારે મત લેવા હોય તો તમારે હાથ જોડો છો તમે અમારી પાસે આજ મત લેવા આવવું હોય તો તમે હાથ જોડો છો કે તમને આ કરી દેશું ઓલી કરી દેસું આ કરી દેસું પણ કોઈ જાતનું કામ કાંઈ મત થયા પછી કાંઈ કામ થતું નથી એટલે તમને ખાસ કરીને મારી રિક્વેસ્ટ છે કે કોઈ જાતનું એવું કામ કામમાં કરો કે જેનાથી અમારે આગળ પગલાં લેવા પડે પૂરતી સફાઈઓ ન થતી હોય આ પરિસ્થિતિ આપણે આજે જોઈ રહ્યા છીએ ત્યારે એક સમયે ઉપલેટાની અંદર જે રીતે એક એવોર્ડ આપવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના બીજા નંબરનો એવોર્ડ હતો એ જ ઉપલેટા શહેરની અંદર વર્તમાન સમયની અંદર આરોગ્ય તંત્ર અને એના કર્મીઓની નિષ્ફળતાને કારણે આજે ઉપલેટા નગર શહેરની અંદર ગંદકીઓ જોવા મળે છે આ ગંદકીને કારણે છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર ઉપલેટા શહેરમાં ડેન્ગ્યુના ઘણા બધા કેસો થયા હતા અને પ્રજાએ બહુ હાલાકી ભોગવી હતી આ પરિસ્થિતિ ફરી પાછી ગંદકીને કારણે ન થાય અને નવા કોઈ રોગ ન આવે ભાવિન ચંદ્ર જી જીટીવી ન્યૂઝ ઉપલેટા